जय श्री स्वामीनारायण। श्री सजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकवा ऑनलाइन एजुकेशन में विद्यार्थी मित्रों आप सर्वेनु हार्दिक स्वागत छे। अपने धोरण छ नी अंदर आना पहला आज विषय में संस्कृत विषय में अँ विषयांग तरीके अपने लेखनमनी चर्चा करी थी। लेखनम बराबर अहीं आवे छे लेसन नंबर चार। लेसन नंबर चार आपणे पहेलो लेसन नंबर हतो त्रण, आ आवे छे चार। बराबर संख्या, संख्या एटले के नंबर्स, आपणे अंग्रेजीमां कहीए नंबर, आंकड़ा गुजराती में कही दो एम संस्कृत में पण ए बोलवाना एने समझवाना एने शीखवाना एक केने कहेवाय संस्कृत में, बे केने कहेवाय संस्कृत में। आ आंकड़ा संस्कृत अने हिंदी जेवा ज छे। हिंदी अने संस्कृतना आंकड़ा में कहीं बहु जाजो फेर छे नहीं, कोई जातनो नाम जोई तो फेर नथी। एम संस्कृत में आ आंकड़ा छे। અહીંયા પણ હવે અહીંયા આપણે પાઠની અંદર 12 અંક સુધી લીધેલા છે, આપણી પાઠની અંદર 12 અંક સુધી લીધેલા છે કે જેમાં આ પહેલો અંક એક, બીજો અંક બે, ત્રીજો અંક ત્રણ, ચોથો અંક ચાર, પાંચમો અંક પાંચ, છઠ્ઠો અંક છ, સાતમો અંક સાત, આઠમો અંક આઠ, નવમો અંક નવ, દસમો અંક દસ, અગિયારમો અંક અગિયાર અને બારમો અંક આ બાર, આ એના સંસ્કૃતમાં લખાયેલા અંક છે। હવે એવી જ રીતે આપણે એને સંસ્કૃતમાં જેમ આપણે અહીંયા ગુજરાતીમાં બોલીએ છીએ એક, જેમ કે આ એક બરોબર, હવે આ એક બોલ્યા એનો આપણે આંકડો પણ લખીએ, માની લો કે એકડો, તો ગુજરાતીમાં આપણે એકડો આ રીતે લખીએ છીએ બરોબર। હવે એવી જ રીતે સંસ્કૃતમાં અહીંયા એક આપેલો છે તમારી સામે, એવી જ રીતે માની લો કે આપણે બે બોલીએ છીએ, બે તો આ એનો બગડો, ત્રણ તો આ એનો ત્રગડો, ચાર તો આ એનો ચોગડો, પાંચ તો આ એનો પાંચડો। આમ આપણે આ શબ્દ અને આ અંક તો અહીંયા આપેલા છે એ અંક છે, અહીંયા આપેલા જે આ છે એ અંક છે। આ અંકને આપણે શબ્દમાં બોલવા છે, શબ્દમાં એક, એકમ, બે, દ્વે, ત્રણ, ત્રીણી, ચાર, ચત્વારી, પાંચ, પંચ, છ, સટ, સાત, સપ્ત, સાત, સપ્ત, આઠ, અષ્ટ, નવ, નવ, દસ, દસ, અગિયાર, એકાદશ, બાર, દ્વાદશ। તો આ સંસ્કૃતમાં એના ઉચ્ચાર, જેમ આપણે બોલીએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, એમ છે 100 સુધી અને 100થી પણ આગળ અનંત, જેને આપણે કહેવાય કે સંખ્યા અનંત સુધી જઈ શકે છે। એમ અહીંયા પણ સંસ્કૃતમાં પણ એ જ સંખ્યા છે, ખાલી ભાષા ફેર છે કે અહીંયા એકને આપણે એકમ કહીએ છીએ, સંસ્કૃતમાં એકમ બોલીએ છીએ,
હવે એને લખવું પણ આપણે જેમ ગુજરાતીમાં એકડા એકડા એકડો કર્યો અને આમ એક લખ્યો, બગડો કર્યો અને આમ બે લખ્યા, તો અહીંયા એકડો જે છે તો આપણે એને શબ્દમાં લખવો હોય તો એકમ, આ એનો શબ્દ થઈ ગયો એકમ, એટલે કે એક. હવે આને આપણે ગુજરાતીમાં લખીએ તો આ જ રીતે એક, અને આ ગુજરાતીનો આંકડો લખવો હોય તો આ એકડો. તો ત્રણેય વસ્તુ, બે વસ્તુ આવી ગઈ, આ સંસ્કૃત શબ્દ, આ ગુજરાતી શબ્દ, આ સંસ્કૃતનો આંકડો, આ ગુજરાતીનો આંકડો, તો બંને આવી ગયા. હવે આપણે એમ કહેવું ગુજરાતી કરો, એકનું ગુજરાતી શું થાય, સોરી એકનું અંગ્રેજ સોરી સંસ્કૃત શું થાય, એકમ. કોઈ આપણને પૂછે એકનું સંસ્કૃત શું થાય તો એકમ, પાંચનું સંસ્કૃત શું થાય, પાંચ પંચ, તો આ એના સંસ્કૃત શબ્દો થયા, કે જેને આપણે આંકડા અને શબ્દોમાં બેમાં લખવા હોય. કોક આપણને એમ પૂછે કે ભાઈ પાંચ છે એને સંસ્કૃતના અંકમાં લખો, તો આપણે આ રીતે લખી શકીએ પાંચ. હવે માની લો કોકે આપણને પૂછ્યું કે ભાઈ આ રીતે છે અહીંયા કે પાંચ, આ આપણો ગુજરાતી શબ્દ છે એટલે કે ગુજરાતી આંકડો છે. હવે આનું આપણે ગુજરાતી કર્યું પાંચ, આ શબ્દ થયો, આ અંક થયો, તો એમ અહીંયા જે છે એ આ અંક છે, બરોબર, આ શબ્દ છે. એવી જ રીતે અંકમાં અને શબ્દમાં લખો એમ આપણને પૂછે, બરોબર. તમારા સ્વાધ્યાયમાં આગળ આપેલા જ છે, ચોપડી લઈને બેસજો સાથે સાથે, એટલે ખ્યાલ વધારે આવશે વિડીયો જોતા જોતા. એટલે કહેવાનું તાત્પર્ય મારો એ છે કે અંક અને શબ્દ, એવી જ રીતે આ છે તો એ શબ્દ છે અને આ છે અંક. તો આ વિડીયો વિદ્યાર્થીઓ જુઓ કે શબ્દ અને અંકમાં કેવી રીતે લખાય છે. હવે અહીંયા આ વસ્તુને આપણે અત્યારે બાદ કરીએ છીએ, તમે સમજી ગયા છો માટે, બરોબર. તો હવે અહીંયા આપણે જે શબ્દ જોવા છે એ, તો એકને આપણે કહીએ છીએ એકમ, એટલે શબ્દમાં થયો. હવે બે છે અહીંયા આંકડો છે, અંકમાં છે, તો એને શબ્દમાં કેમ લખવાના છે, અંક અને શબ્દ બંનેમાં આપણે જોવાનું. તો શબ્દમાં છે આ બે, માની લો કે એનું ગુજરાતી અને બે, દ્વે દ્વે, આ થયું એનું શબ્દમાં. હવે અહીંયા આપણે લખ્યું છે દ્વે, બરોબર, દ્વે એટલે બે, દ્વે બે, અહીંયા આ અંક થયો, અહીંયા આ શબ્દ થયો, અહીંયા આ શબ્દ છે, આ અંક છે. એટલે ગુજરાતીમાં દ્વે એટલે બે, સંસ્કૃતમાં બે ને આપણે કહેવું છે દ્વે. કહેવાનો મતલબ અંક અને શબ્દ, શબ્દ અને અંક, અંકમાં લખો શબ્દમાં લખો. એવી જ રીતે ત્રણ છે અહીંયા, તો અહીંયા આપણે ગુજરાતીમાં એનો શબ્દ લખીએ ત્રણ, તો આનો શબ્દ થાય છે ત્રીણી, 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 આ થયું ત્રણ, ત્રીણી એટલે ત્રણ, એક બે ત્રણ શબ્દમાં, એક બે ત્રણ અંકમાં, એવી જ રીતે અહીંયા એકમ દ્વે ત્રીણી, એકમ દ્વે ત્રીણી, આ અંકમાં છે, આ શબ્દમાં. એવી જ રીતે ચાર, તો આપણે ગુજરાતીમાં લખીએ ચાર, ચાર
चार नो आंकड़ो अने संस्कृत में चार नो आंकड़ो आम जो जाए तो बहु फेर देखात ज नहीं एम बने सरखा जेवा लगे એટલે અહીંયા થાય ચત્વારી 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 એટલે ચાર ચત્વારી ચત્વારી એટલે ચાર આ એનો શબ્દ આ એનો અંક અહીંયા આ ગુજરાતીનો શબ્દ આ એનો ગુજરાતીનો અંક આપણે આને અંગ્રેજીમાં પણ લખવા હોય તો લખી શકીએ હિન્દીમાં પણ કહી શકીએ માની લો કે અહીં એકમ એક અને એક તો હિન્દીમાં પણ એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આગળ હિન્દીમાં પણ આ જ છે પણ આંકડા આ જ લાગુ પડે હિન્દીમાં અંગ્રેજીમાં આપણે થોડો ફેર લગાવીએ અંગ્રેજીમાં આંકડો લખીએ આપણે આમ એક આ બે આ ત્રણ આ ચાર બરોબર આ પાંચ આ રીતે આપણે આંકડા લખીએ છીએ અંગ્રેજીમાં હવે અહીં વન તો અંગ્રેજીમાં આ રીતે બોલીએ છીએ તો આ એનો શબ્દ થઈ ગયો આ એનો અંક થઈ ગયો બરોબર એવી જ રીતે અહીંયા હવે જોઈએ તો પાંચ જેને આપણે કહીએ છીએ પંચ પંચ એટલે પાંચ પાંચડો આ આપણો ગુજરાતીનો પાંચડો આ પાંચ અને આ ગુજરાતીનો પાંચડો અહીંયા પાંચ અને આમ પાંચ જોવા જાય તો સરખા જેવા જ છે પણ થોડોક ફેર છે એમ લખવામાં આ જેમ અંગ્રેજીનો ચોકડો કેમ હોય એવો લાગે પાંચડો અંગ્રેજીના ચોકડામાં આપણે એમ કરીએ એમ કરીને કરી નાખીએ તો એ અંગ્રેજીના ચોકડા જેવો પાંચડો લાગે છે પણ અહીંયા એ એની લિપિ છે પાંચની તો અહીંયા પાંચ છે પંચ પાંચ બરોબર હવે અહીંયા છ છે સટ હવે આપણે છ લખીએ છ તો આપણે અહીંયા છગડો ગુજરાતીમાં આમ કરીએ છીએ એવી જ રીતે સટ આ સટ છે શબ્દ એ છ એ અંક કયો છે છ સટ છ ગુજરાતી અને આ ગુજરાતીનો આંકડો હવે આપણે અંગ્રેજીમાં છ લખીએ છીએ તો છ કેમ લખીએ અંગ્રેજીમાં આમ અંગ્રેજી શબ્દ સિક્સ આ અંગ્રેજી શબ્દ થયો સિક્સ બરોબર આ શબ્દ આ અંક એવી જ રીતે છે હિન્દીમાં આપણે શું કહીએ છે છે નંબર છે આ જેમ લખીએ છીએ છે એટલે છ આંકડો આના જેવો જ થશે હિન્દીમાં બરોબર આમ પણ કહેવાનો મતલબ તાત્પર્ય એ હિન્દીની લિપિ અને સંસ્કૃતની લિપિ આમ જોઈએ તો સમાન જેવી જ છે પૂરેપૂરી અહીંયા આપણે સટ એટલે કે છ સાત ગુજરાતીમાં સાત બોલીએ છીએ આપણે સાત આ સાત સાતડો અને આ સાતડો મોટા ભાગના સરખા જેવા છે આનો આંક એક અધ્ધર જાય છે જેમ કે આ સે લીટો ઉપર જાય છે આનો બહુ લીટો ઉપર જતો નથી આ ગુજરાતીનો સાતડો તો અહીંયા આપણે કહીએ સપ્ત 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 સાત આપેલા છે તમે બુક જોશો ખ્યાલ આવશે અહીંયા હું તમને સાથે સાથે બોલીને સમજાવતો જાઉં છું એના ઉચ્ચાર આપણે શીખવાના છે ઓરલ જેને આપણે કહીએ છીએ એ ઓરલ પ્રમાણે સપ્ત સાત તમે છઠ્ઠા ધોરણમાં શીખો જ છો એમ સાતમા ધોરણમાં વારના નામ સપ્તવાસરા જેને કહ્યું સાત વારના નામ એમ સપ્ત સાત અષ્ટ હવે આપણે ગુજરાતીમાં લખીએ આઠ આઠ ગુજરાતીનો આઠડો અને સંસ્કૃતનો આઠડો કાંઈ બહુ જાજો ફેર છે નહીં બે સરખા જેવા જ છે આઠડા સાતડાની જેમ જ છમાં ફેર છે
एक बे त्रण चार पांच चार चार में कई फेर नहीं आम जोवा जाओ तो त्रण में एक लीटो नीचे आ जाए आम तो ये त्रगड़ो बगड़ा में ने एकड़ा में बहुत खास फेर नहीं एकड़ो आम जोवा जाए तो अँ वच्चे थी जरीक अंदर ना भाग में पछी आम बहार निकले एवज रीते छ सात पण बे सरखा जेवा छे आठ पण बे सरखा जेवा छे हवे आठ एटले अष्ट 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 मीन्स आठ अष्ट आठ संस्कृत शब्द संस्कृत अंक गुजराती शब्द गुजराती अंक आठ अष्ट अष्टावक्र एवो एक शब्द है आठ अंगों थी वाकू एवा एक ऋषि मुनि भणाता अष्टावक्र अष्टपदी आठ पग जिने ऑक्टोपस किए जे आठ अंग जो आठ पग जेवा अष्ट पगो एने कहवाय आठ पगो ऑक्टोपस एटले अहींया ए बाबत ने ध्यान में लईए तो हवे शब्द एक आवे छे पाछो नव नव में गुजराती आपणे जोईए तो नव अने आमां पण नव ए बंने शब्द सरखा जेवा लागे छे नव अने नव संस्कृत में पण शब्द नव अने गुजराती में पण अने हिंदी में पण नव आज रीते लखाय छे એટલે બંને સરખા હા આંકડા થોડાક જુદા છે બેયના આમાં નવ આ રીતે છે આમાં નવ આ રીતે છે એવી જ રીતે હવે દસ તો દસ પણ શબ્દ એવો જ છે આમ જોઈએ દસને આપણે ગુજરાતીમાં આમ લખીએ છીએ અને આ દસ તો દસ આ દસને આ રીતે લખીએ આપણે કે દસ આ એનો અંક આ શબ્દ આ એનો ગુજરાતી અને આ એનો બેનો ઉચ્ચાર જોવા જાય તો બેનો ઉચ્ચાર દસ આ બેનો પણ ઉચ્ચાર નવ અક્ષર પણ સરખા જેવા જ છે અને ઉચ્ચાર પણ સરખા જેવો અહીંયા સાત પણ અહીંયા સપ્ત ઉચ્ચાર અલગ છે અહીંયા આઠ અષ્ટ ઉચ્ચાર અલગ છે છ સટ ઉચ્ચાર અલગ છે પણ અહીંયા બંને અલગ નથી ઉચ્ચાર ઉચ્ચાર એક સરખા જેવા જ છે કારણ કે અક્ષર અલગ છે પણ શબ્દ સરખા જેવા લખેલા છે એટલે કે નવ એમ દસ હા દસના બેના ઉચ્ચાર સરખા છે દસ દસ પણ અહીંયા આ દસ અને આ દસમાં ફેર છે થોડું અહીંયા મીંડાવાળો સ છે અહીંયા સસલાનો સ એટલે કે બેનો ગુજરાતીનો શબ્દ અલગ અલગ લખેલો છે આંક પણ સમાન જેવા જ દેખાય છે થોડોક આમ અંદર વળીને પણ અહીંયા હવે એકાદશ એકાદશ તો એકાદશ છે એને આપણે કઈ અગિયાર અગિયાર એટલે કે બે એકડા અગિયાર આપણે જેને કહીએ છીએ એમાં ગુજરાતીમાં અગિયાર આ રીતે આપણે લખીએ છીએ આ એવા એકાદશ તો એકાદશ એકાદશ આ એકાદશ આપણે એકાદશી અગિયારસ એમ બોલીએ છીએ એમ અહીંયા એકાદશ આ રીતે એકાદશ અગિયાર બેના આંકડા અલગ અલગ અર્થ પણ ઉચ્ચાર પણ અલગ અગિયાર અને અહીંયા એકાદશ આ સંસ્કૃત શબ્દ આ ગુજરાતી શબ્દ અને આ ગુજરાતી અંક આ ગુજરાતી સંસ્કૃત અંક હવે દ્વાદશ જેને આપણે કહીએ બાર એકડે બગડે બાર જેને આપણે કહીએ છીએ દ્વાદશ તો દ્વાદશ નો અ બોલવાનો જે ઉચ્ચાર છે એ પણ અલગ છે અને અહીંયા બાર પણ અલગ છે શબ્દ પણ અલગ છે દ્વાદશ દ્વાદશ જુઓ દ્વા દસ બાર અલગ વસ્તુ છે બે અને
ગુજરાતીનો અર્થ બાર બાર બોલીએ છીએ આપણે, અને અહીંયા એકડે બગડે બાર, અંક પણ બેના અલગ છે. તો અહીંયા આજે આપણે આજે જોયું કે અંકને આપણે કેવી રીતે બોલી શકીએ. એવી જ રીતે માની લો કે આપણે ગાવું હોય તો અંકની અંદર ગાઈ પણ શકીએ. આપણે ઘણી વખત રમતા હોય છીએ કેટલા રે કેટલા તમે કહો એટલા, એ પ્રમાણે પણ આપણે અંકને બોલી શકીએ. કતી રે કતી, બરોબર, એમ કેટલા કેટલા તમે કહો એટલા. એવી જ રીતે કાવ્યની દ્રષ્ટિમાં એકમ દ્વે પઠંતુ સર્વે, એકમ દ્વે પઠંતુ, એક ને બે બધા જ બોલે છે. આ ગાયને પણ કહી શકાય. એવી જ રીતે આપણે પાળા બોલતા હોઈએ છીએ, પાળા, એક એકુ એક, બે એકુ બે, ય ત્રણ એકુ ત્રણ ગુજરાતીમાં, બરોબર. એમ અહીંયા પણ ઘડીઓ આપણને બોલવું હોય તો બોલી શકીએ સંસ્કૃતમાં કંઈ. એકસ્ય એકમ એકમ, એકસ્ય દ્વે દ્વે, એકસ્ય ત્રિની ત્રિની, એકસ્ય ચત્વારી ચત્વારી, એકસ્ય એકમ એકમ, એક એકુ એક આપણે બોલીએ ને, બે એકુ બે, ય એ ટાઈપનું. એ આપણે પાળા આ રીતે પણ બોલી શકીએ છીએ અને આ રીતે આપણે એને ગાયને પણ સમજી શકીએ છીએ. કહેવાનું મતલબ તાત્પર્ય એ છે કે આ બધી સંખ્યાઓ આપણે છેક 100 સુધી, સાતમા ધોરણની અંદર તમે આવશો એટલે તમે 50 સુધીની સંખ્યા શીખશો. ક્યાંક પુસ્તક આજુબાજુમાં મિત્ર ભણતા હોય સાતમા ધોરણમાં તો તમે જોજો, એમાં પણ 50 સુધીની સંખ્યાઓ આપેલી છે તમને. એવી જ રીતે હવે આમાં આપણે આગળ જોવું હોય, માની લો કે આ પુસ્તકમાં તમારી સમક્ષ આપેલા જ છે, આજ અહીંયા તમારી સામે ચિત્ર સહિત આપેલા છે, બરોબર. એ તમે ખાસ જુઓ, આપણે ગંજી પત્તા રમતા હોય એમાં ફૂલીનો એકો આવે, ફૂલીનો એકો, ચરકટનો એકો, લાલનો એકો, કાળીનો એકો, એમાં ફૂલીનો એકો છે એટલે ફૂલીનો એક, ફૂલીનો એકો, ફૂલીના બે, ફૂલીના ત્રણ, ફૂલીના ચાર, એમ આ 12 સુધી તમને ચિત્ર સહિત સમજાવેલું છે. તો આજની આ સંખ્યાની બાબતમાં આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. નવું પ્રકરણ લઈને આવું ત્યાં સુધી આપ સર્વે મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. SS જીમ ટ્યુબની આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા ટોપિક સુધી આપ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.